મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તાપી શુદ્ધિકરણને લઈને સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તાપી શુદ્ધિકરણને લઈને સીઆર પાટીલે નિવેદન આપ્યું છે। તાપી શુદ્ધિકરણ માટે ટેન્ડર સાથે મોટું કામ કરાશે તેવું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે। રૂપિયો ચૂકવ્યા વગર તાપી ઊંડી કરવાનું આયોજન પણ કરવામાં આવશે। ટેન્ડર પાસે રોયલ્ટીના રૂપિયા લીધા વિના નદીને ઊંડી કરાશે। રોયલ્ટીના રૂપિયા ન લઈ 21 કિલોમીટર લાંબી અને નદીને ઊંડી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રૂપિયાનું ટેન્ડર કરાવવામાં આવ્યું છે। અમદાવાદનું રિવરફ્રન્ટની જેમ સુરતનું રિવરફ્રન્ટ પણ ચમકશે। પાણી ઉભરાઈ જાય છે અને ડેપ્થ ઓછી થઈ ગઈ છે, એનો પણ એક ટેન્ડર હમણાં કરવામાં આવ્યું। રાજ્ય સરકારે ટેન્ડર કર્યું અને ટેન્ડરમાં છૂટછાટ આપી। જે મોટા મોટા ટેન્ડરો આવતા હતા એમણે કહ્યું કે રેતી અમારો બિઝનેસ નથી, પરંતુ એમની પાસે ખૂબ મોટી મોટી મશીનરી છે। એમણે કહ્યું કે આ રોયલ્ટી જો અમે ફાળવા જઈએ, રોજ અમારે માથાકૂટ કરવી, અમે કામ કરી અમને તમે પૈસા નહીં ચૂકવતા, પરંતુ અમે રોયલ્ટીના પૈસા પણ નહીં આપીએ। અને સરકારે નિર્ણય કર્યો કે રોયલ્ટીના પૈસા નહીં માંગીએ, સાથે સાથે ટેન્ડરને એક પણ રૂપિયો સરકાર કે કોર્પોરેશન ચૂકવશે નહીં, એ રેતી કાઢશે। સાથે સાથે 23 કિલોમીટરની લંબાઈમાં એને લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે અને 10 વર્ષ સુધી એનો મેન્ટેનન્સ પણ કરશે। એના કારણે આપણી કેરિંગ કેપેસિટી નદીને વધી જશે અને જે આગળ બરાજ બની રહ્યું છે એનું પણ ટેન્ડર લગભગ ગુરુવારે મંજૂર થઈ જશે, એમાં કદાચ સ્ટેન્ડિંગમાં આવી ગયું છે, પરેશભાઈ વધુ કહી શકશે, મંગળવારે થઈ જશે। તો એની અંદર પણ લગભગ 1000 કરોડથી વધુનું ટેન્ડર હશે। કેટલાનું હશે? 1000 કરોડનું છે ને, લગભગ 700-800 કરોડ રૂપિયાનો આ જે બરાજનું ટેન્ડર છે એના કારણે આવનારા 50 વર્ષમાં જે સુરત શહેરની વસ્તી વધવાની છે અને એની સાથે જે ઇન્ડસ્ટ્રી નવી આવવાની છે, આ બંનેને જોઈતું શુદ્ધ પાણી આ બરાજને કારણે આપણને મળી જશે। આજે તાપીની કેરિંગ કેપેસિટી વધવાને કારણે તાપી બંને કાંઠે વહેતી દેખાશે 23 કિલોમીટર સુધી। આજે ડેપ્થ કરવાની છે, એ કદાચ કામ 1 વર્ષમાં પૂર્ણ થઈ જાય